નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ સનાનસે સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લા કલેક્ટર દ્વારા અનલોક 3 ની સૂચનાઓના જાહેરનામા જાહેર કરાયા. વાપીના બે મિત્રોએ ઓટો સેનિટાઈઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું. દમણમાં આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકોને પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા. અને વાપીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી. હવે સમાચાર વિગતવાર જોઈએ. વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર આર રાવલે એક જાહેરનામા દ્વારા તારીખ 31/8/2020 સુધી અનલોક 3ની સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કર્યા. વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર આર રાવલે એક જાહેરનામા દ્વારા તારીખ 31/8/2020 સુધી અનલોક 3ની સૂચનાઓની ચુસ્તપણે અમલવારી કરવા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કર્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડેલા જાહેરનામા અનુસાર સમગ્ર વલસાડ જિલ્લામાં ફર્યું છે અમલમાં રહેશે નહીં. જાહેર સ્થળોએ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર અનધિકૃત રીતે 4 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નથી. તમામ પ્રકારની દુકાનો રાત્રિના 8 કલાક સુધી ખુલ્લી રહેશે, ત્યારે તમામ હોટલો અને રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. યોગા ઇન્સ્ટિટ્યૂટ અને જિમ્નેશિયમ તારીખ 5/8/2020થી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની SOP અનુસાર શરૂ કરી શકાશે. જાહેરમાં થૂંકવા અથવા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ રાજ્ય સરકારના હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ₹500 દંડ વસૂલ કરાશે. જે સરકારે હવેથી ટાઈમ વધાર્યો છે, પહેલાં જે 8 વાગ્યાથી હવે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે, એથી બધા હોટલ ચલાવતોને ફાયદો ઘણો થયો છે. અમે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીને કોરોનાથી લડવાની પૂરી તૈયારી કરી રાખી છે અને બધાએ SOP જે આપ્યા છે તે ફોલો થાય છે. બે તરફી વલણ છે, આમ વધારે ક્રાઉડ થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે થોડું મજબૂત થવું પડે અને એ દ્રષ્ટિએ અને હેલ્થની દ્રષ્ટિએ થોડું ચિંતાવાળું. ને ઘરાક તહેવારના દિવસો છે, ઘરાકને માલ બી મળવો જ જોઈએ એવું મનનો ભાવ થાય, એટલે બે તરફી થોડીક દ્વિધાઓ ત્યાં કરતી હોય છે. એની વચ્ચે જીવવાનું અને જે રીતે ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે એ રીતે ગોઠવણી કરવાની. કપડા જિલ્લામાં કેસ વધતા જાય છે, એ દ્રષ્ટિએ તો આપણને બી ડર લાગે છે કે ભલે સમય વધે છે એ ઇન્કમ્બી થાય, પણ અત્યારે એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. વાપીના બે મિત્રોએ ઓટો સેનિટાઈઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું છે, જેનાથી રિક્ષા, બસ કે કારમાં મુસાફરી કરતા મુસાફરો માટેની સીટને સેનિટાઈઝ કરી શકાય છે. વાપીના બે મિત્રોએ ઓટો સેનિટાઈઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું છે, જેનાથી રિક્ષા, બસ કે કારમાં મુસાફરી કરતા મુસાફરો માટેની સીટને સેનિટાઈઝ કરી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનથી પ્રેરણાને વાપીના બે મિત્રોએ ઓટો સેનિટાઈઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું છે, જેનાથી રિક્ષા, બસ કે કારમાં મુસાફરી કરતા મુસાફરો માટેની સીટની સેનિટાઈઝ કરી શકાય છે. આ અનોખું ઓટો સેનિટાઈઝર આ યુવાનોએ 15 દિવસની અથક મહેનત બાદ તૈયાર કર્યું છે. કપિલ અને હિતાયના આ ઓટો સેનિટાઈઝર ફિટ કરવા માટે વાપીના રિક્ષા ચાલકોએ પણ અદમ્ય ઉત્સાહ બતાવ્યો છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબનું હતું એક અભિયાન કે આત્મનિર્ભર બનો, એના એ પ્રેરિત થઈને અમે આત્મનિર્ભર બન્યા છે અને એક સેનિટાઈઝર બનાવ્યું છે જે ઓટો સ્પ્રે સેનિટાઈઝર છે, જે ઓટોને સેનિટાઈઝ કરશે અને પછી જે આપણા ગ્રાહકો છે કે જે વાહન ચાલકો છે એ લોકો પછીથી કસ્ટમર્સને બેસાડીને પછી ટ્રાવેલ કરાવશે, એના માટે એક અમે ઓટો સેનિટાઈઝર બનાવ્યું છે. આમાં સિમ્પલ વસ્તુ છે, ખાલી સેનિટાઈઝર લિક્વિડ આપણે નાખવાનું હોય છે, ફિલ કરવાનું હોય છે, એના પછી એ ઓટોમેટિકલી ચાલે છે. ખાલી 3-5 સેકન્ડમાં ઓટો પૂરી સેનિટાઈઝ થઈ જાય છે, પછી કસ્ટમર બેસીને જઈ શકે છે. અમને હવે એક કોરોનાને લડવા માટે, એના જર્મ્સને કિલ કરવા માટે એક વસ્તુ છે સેનિટાઈઝ થવા માટે. હવે હ્યુમન બોડી પર સેનિટાઈઝર આપણાને રિએક્શન કરે છે, એટલે અમે હ્યુમન બોડી પર નથી બનાવ્યું ને ઓટો
સીટ સેનિટાઈઝ કરવા માટે બનાવ્યું છે કે જેથી સીટ સેનિટાઈઝર થશે તો કસ્ટમર બેસશે તો એમને ના લાગશે એમનો ચેપ, ના એમનો ચેપ ઓટોમાં જશે, ના એમને કોઈ બીજાનો ચેપ લાગશે. કયા કયા વાહનો ફિટ થઈ શકે છે? આ આપણે પબ્લિક વાહનોમાં બધામાં જ ફિટ થઈ શકે છે. જે રીતે બસ છે, બસોમાં પણ વધારે લોકો ટ્રાવેલિંગ કરતા હોય તો અગર આપણે મોટી મોટી બસોમાં પણ ફિટ કરી શકીએ છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકોને પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા. અને વાપીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી. Bro, pehle life was so easy na. One movie you download in like 3 hours. So much break time. Par ab na ye back-to-back movies dekhne ke chakkar mein, main susu karna bhi bhul jata hoon yaar. 20 Mbps mein 3 movies get downloaded in just 10 minutes. Itna fast downloading ki uthne ka man hi nahi karta yaar. Oh, excuse me yaar. Introducing Den Boom Band. Double the speed, half the price. Now, only do amazing. ग्राहक, कार इंजन लेटेक्स आपकी कार की देखभाल करने के लिए यहाँ है. हम आपकी कार को गहरी सफाई देते हैं. हम इंजन से कार्बन निकाल रहे हैं. यदि आप अपनी कार में माइलेज पिकअप और कंपन की समस्या का सामना कर रहे हैं तो बिना किसी संकोच के हमसे संपर्क करें, अपनी कार की देखभाल प्राप्त करें. अधिक जानकारी के लिए हमसे संपर्क करें. विराम बाद आपनो स्वागत है. દમણ નગરપાલિકા દ્વારા પ્રશાસન સાથે મળી વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરેલી આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકો માટે પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા. દમણ નગરપાલિકા દ્વારા પ્રશાસન સાથે મળી વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરેલી આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકોને પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દ્વારા દરેક નાના વ્યાપારી, ફેરિયાઓ, કારાગીરો, દુકાનદારો આત્મનિર્ભર બને તે માટે નજીવ વ્યાજદરે આત્મનિર્ભર લોન યોજના જારી કરાઈ છે, જે દમણના રૂરલ એરિયામાં પણ નગરપાલિકા અને પ્રશાસન દ્વારા મળીને લાગુ કરવામાં આવનાર છે. તે આજે ડીએમસી કાઉન્સિલર અશ્વી દમનિયા અને સાથી સભ્યોએ શેરીઓમાં ફરીને નાના દુકાનદારો, લારીવાળાઓને આ માટેનું હિન્દી અને ગુજરાતીમાં છપાવેલું ફોર્મ વિતરણ કરી રૂપિયા 10,000ની લોન તત્કાલ કેવી રીતે મળી શકે તેની જાણકારી આપી હતી. અમને દમણ નગરપાલિકાને ઓર દમણ પ્રશાસનને પ્રાઇમ મિનિસ્ટર કા જો आत्मनिर्भर भारत की जो स्कीम्स थी उसमें दमन में एक ऐतिहासिक स्कीम लॉन्च की है. जो भी हमारे स्ट्रीट वेंडर्स हैं, जो हमारे लारी वाले हैं, ठेले वाले हैं, उनके लिए 10,000 की लोन और लोन दी जाएगी. आपने देखा होगा कि आगे भी बहुत सारी लोन्स आई थी लेकिन उसमें लेने के लिए बैंक फंडिंग करने में बहुत दिक्कत आ रही थी. तो हमने ये लिटरेचर पढ़ा है, लिटरेचर बनाया है और गुजराती एंड हिंदी में दोनों लैंग्वेज में इधर सभी वेंडर्स को दिया है. हमारे पूरे काउंसलर्स और पूरे डीएमसी की टीम हर वेंडर को जा जा के मिल रही है शहर में, नरी दमन मोरी दमन में, क्योंकि ये रूरल स्कीम है. अर्बन की स्कीम अलग से आएगी. तो जो हमारे वेंडर्स हैं जो रोज़ कमा के खाते हैं, उनको लारी लेने में या अपने माल सामान लाने के लिए 10,000 सरकार देगी. और बैंक, हमने डीएमसी से, नगर पालिका से, बैंक से टाइप किया है. ऐसा एक फॉर्म है, ये फॉर्म भर के आपको देना है. जिसको वेंडर है उसका वेंडर कोड होता है जो बैठता है. अगर कोई वेंडर्स नहीं है
उनको भी हम लोग शामिल कर देंगे नए वेंडर्स में और इस तरह का सर्टिफिकेट दे देंगे। आपका आधार कार्ड चाहिए, लेकिन आधार कार्ड हर बैंक से अपने बैंक से लिंक होता है, तो वो जो आधार कार्ड जो आपने लिंक कराया है अपने बैंक से, चाहे जो बैंक है, वो बैंक इमीडिएटली 10,000 की लोन दे देगी। आपको दो विटनेस की ज़रूरत पड़ेगी और कोलेट्रल कुछ नहीं है और ईजिली मिलेगी। ये सर्टिफिकेट होने से बैंक दे देगी। हमने बैंक्स हमारे जो चीफ ऑफिसर है, हमारे प्रेसिडेंट है, उन्होंने ऑलरेडी बैंक से मीटिंग कर ली है कि लोन देने में हिचकिचाए नहीं। हाँ, मैं जो लोन लेने वाले को भी बोलता हूँ कि आप किस्तें प्लीज भर दीजिएगा टाइम पे। अगर आप टाइम पे भरेंगे तो उसमें 7% जो इंटरेस्ट लगेगा वो आपको रिफंड मिलेगा, नंबर एक। नंबर दो, अगर आप कैश बैंकिंग से दे रहे हो, कैश डिजिटल कैश से दे रहे हो, तो 1200 रुपये साल के आखिर में मिलेगा। और मैं बोलता हूँ कि आप प्लीज़, आप धंधा के लिए रह रहे हो, आप ये पैसे भर दीजिए, चाहे जो इंस्टॉलमेंट आपके हिसाब से सुविधा के हिसाब से इंस्टॉलमेंट देना है। अगर आपने ये टाइम पे भर दिया तो ना कि 60% माफ़ होगा, बल्कि आपको लोन भरा के भी दी जाएगी। मैं वंस अगेन हमारे जो चीफ ऑफिसर है, प्रेसिडेंट, हमारे काउंसिलर्स है, हमारे साथ अनिल भाई भी है और मेरी भारतीय जनता पार्टी की जिला की, प्रदेश की और शहर अध्यक्ष के मेंबर्स भी आए हैं, ये स्कीम में शामिल हुए हैं। मैं सबका आभार व्यक्त करता हूँ कि इस तरह से अगर गरीब आदमी का लाभ होता है और वो सक्षम होते हैं अपने धंधे में। વલસાડ એલસીબીએ બાતમીના આધારે મળેલ દારૂ ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે। ડમ્પરમાંથી 4.83 લાખનો દારૂ સાથે ચાલકની અટક કરી। વલસાડ એલસીબીએ બાતમીના આધારે દારૂ ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું હતું। ડમ્પરમાંથી 4.83 લાખનો દારૂ સાથે ચાલકની અટક કરવામાં આવી। આજરોજ વલસાડ એલસીબી પીઆઈ ડીટી ગામિતને મળી બાતમીના આધારે કે GJ05YY9147 નંબરનું ડમ્પર વાપીથી સુરત તરફ ડમ્પરની અંદર ઈંટના રોટા કે માટીના નીચે દારૂ હોવાની બાતમી મળતા જ વલસાડ એલસીબીના ટીમે ધરમપુર ચોકડી પર ડમ્પરની વોચ કરતા ડમ્પર આવતું દેખાતા મળેલ બાતમીના અનુસાર ચેકિંગ કરતા ભારતીય બનાવટનો રૂપિયા 4.38 હજાર ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો, જેમાં ટોટલ મુદ્દામાલ 1,38,1200ના માલ ઝડપાયો છે અને વલસાડ એલસીબીએ ડમ્પર ચાલક અને ડમ્પર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। અને વાપીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી। Bro, pehle life was so easy na, one movie you download in like 3 hours, so much break time. Par ab na ye back to back movies dekhne ke chakkar mein main susu karna bhi bhul jata hu yaar. 20 Mbps mein 3 movies get downloaded in just 10 minutes. Itna fast downloading ki uthne ka man hi nahi karta yaar. Oh, excuse me ya. Introducing Den Boomband. Double the speed, half the price. Now only do amazing. બાદ આપનું સ્વાગત છે। વાપી વિસ્તારમાં કોવિડ-19ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશાનુસાર પાલન કરીને મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી। વાપી વિસ્તારમાં કોવિડ-19ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશાનુસાર પાલન કરીને મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવી। કોરોના મહામારીના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતી અને સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી બકરી ઈદ ઉજવવાનું જાહેર કર્યું હતું। જે મુજબ વાપીના મુસ્લિમ બિરાદરો દ્વારા તમામ નિયમોનું પાલન કરી આજે બકરી ઈદની ઉજવવાની કરી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરીને 1 મીટરના અંતરેથી ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી। વાપી ગોદાલનગરમાં આવેલ મદરેસા
ઓરસા કાદરિયા ચિસ્તી મસ્જિદ આજે સોશિયલ ડિસ્ટન્સ થી નમાઝ અદા કરવામાં આવી હતી ને લોકોને સુરક્ષિત રહો એવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। ઈદના તહેવારમાં આજ વલસાડ જિલ્લામાં વાપી ખાતે 8 વર્ષથી ઉંમરથી સલૂન ચલાવતા ઇલિયાસ વર્ગવાસી મોહમ્મદ રફીક સાહેબની યાદમાં કુરબાની આપતા આવ્યા છે। આ વર્ષે પણ 1.5 વર્ષની ઉંમરના 125 કિલો વજનવાળા બકરો જેની બજાર કિંમત અંદાજે 2 લાખ રૂપિયાની છે મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિએ કુરબાની આપશે। તમામ ભારત દેશ કે દેશવાસીઓ કો હમારે તરફ સે ઈદ ઉલ અઝા કી બહોત બહોત મુબારકબાદ। યે તહેવાર અમન ચેન કા હૈ, ભાઈચારે કા હૈ ઓર સેક્રિફાઈસ કા મતલબ મે બલિદાન કા હૈ। ઇસમે હમે એક દૂસરે કે લિયે નફરત, ક્રોધ ઓર લાલચ જો ભી હૈ, जो हमारे में बुराइयाँ है वो बुराइयों को नाश करना है और उसका बलिदान दे के एक अच्छाई का पैगाम तमाम दुनिया को देना है। इसीलिए हम कादरिया चिश्तिया मस्जिद की तरफ से तमाम वापीवासी वलसाड़ जिले के रहवासियों और तमाम देश के अपने तमाम भारतीयों को ईद उल अजहा की बहुत बहुत मुबारकबाद देते हैं और दुआ करते हैं कि आने वाले दिनों में देश में कोरोना का सफाया हो जाए और कोरोना पे हमारे भारत देश का विजय हो और देश में तमाम लोग अमन चैन से रहे। क्या स्पेशली वो है कि इस्माइल अलैहिस्सलाम जब उनकी कुर्बानी देने के लिए अपने पिता ने उस टाइम जो अल्लाह इस चीज़ को देख के खुश हो गए, इस्माइल के बाजू में गुम्बा आ गया था तो आसमान से जो पहला भेजा गया था ये नसल तुर्की नसल बोलते हैं उसको जी, और ये पहली बाजी यही है। हाँ, और दूसरी बात कि ये हमारे जनाब मोहम्मद रफी साहब के नाम से गायक हमारे हिंदुस्तान के महान महान सिंगर। हाँ, तो बस मैं एक नाचिज इंसान हूँ, मेरी तो खुशियत भी है और अल्लाह ने बस जो भेजा है उनके लिए कुर्बानी उनके लिए है। 3 मन का था तो उसको मैं लेके आया था, दिल्ली से मंगवाया था तो वहाँ पर जो कुछ लोग हैं शौकीन लोग इसी नसल की ब्रीड जो लोग पालते हैं और मैं वहाँ से मंगवाया तो 1 साल मैंने अपने वहाँ रखा, इस हिसाब से उसको बस एक अपनी औलाद की तरह मैं पाल के रखता हूँ। और कुर्बानी औलाद की होती है, हम कहते हैं कि बकरो है, मगर बकरो नहीं होना चाहिए, उसका नाम बच्चे का हमारे औलाद का। तो बस ये अल्लाह ने जो हमें नवाजा है तो गुम्बा मोहम्मद रफी साहब के नाम से कर ले। इसका वेट कितना है? इसका वेट आज 125 केजी है। और मार्केट वैल्यू क्या होगी? मार्केट वैल्यू अगर मैं बेचता तो मुझे 2 लाख भी आवे, हरी लाख भी आ सके, हरे लाख भी आवे। समाचार पूरा करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। जिला कलेक्टर द्वारा अनलॉक 3 की सूचनाओं ना जाहिरनामा जाहिर कराया। વાપીના 2 મિત્રોએ ઓટો સેનિટાઇઝર સ્પ્રે મશીન તૈયાર કર્યું। દમણમાં આત્મનિર્ભર લોન યોજનાનો લાભ લોકોને પહોંચાડવા માટે ફોર્મ છાપી ફેરિયાઓને આપ્યા। અને વાપીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉજવી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર, જોતા રહો સિટી ન્યૂઝ, નમસ્કાર।